वक्फ बोर्ड द्वारा चलावामां आवता षड्यंत्रना आक्षेपो साथेनुं एक आवेदनपत्र मंगळवारे एकता एज लक्ष्य संगठनना आगेवानोए जिल्ला कलेक्टरने पाठव्यो हतो अने वक्फ बोर्डनी कलमने नाबूद करवानो अनुरोध पण कर्यो हतो। एकता एज लक्ष्य संगठन द्वारा मंगळवारे गुजरातना जिल्ला अने तालुका कलेक्टरने आवेदनपत्र पाठवामां आव्यो हतो। संगठनना आगेवानोए आवेदनमां एवा आक्षेप कर्या हता के वक्फ बोर्ड द्वारा एक षड्यंत्र चलावायुं छे, जे मुजब तेओ दरेक खाली जग्याए वक्फ बोर्डनी होई अने दबावो करी आ जमीनने पचावी पाडवाना कारસા રચે છે। અને વધુમાં આગેવાનોએ એવું પણ જણાવ્યું કે હેરિટેજવાળી મિલકતો પણ તેમની માલિકીની હોવાના દાવાઓ કરી રહ્યા છે, જેથી કરીને હવે આ કલમો દૂર કરી દેવાય, જેથી ચાલી રહેલ ષડ્યંત્ર ઉપર લગામ કસી શકાય। પટેલ એકતાજ લક્ષ સંગઠન સાથે અમે જોડાયેલા છીએ। એકતાજ લક્ષ સંગઠન આજે ગુજરાતના હરેક જિલ્લા અને તાલુકામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈએ છીએ, આવેદનપત્ર પાઠવીએ છીએ। અને ગુજરાતની અંદર જે વક્ફ બોર્ડ કાનૂન છે, આ વક્ફ બોર્ડ કાનૂનનો દુરુપયોગ થઈ રહ્યો છે। બિલકુલ પૂરી તરહથી આ ભારતીય બંધારણનો દુરુપયોગ કરી રહ્યા છે આ લોકો। ગમે ત્યાં ગમે એ જમીન પ્રોપર્ટી ઉપર લીઝ ઉપર હોય, એક ષડયંત્ર થઈ રહ્યું છે। લીઝ ઉપર રાખે જમીન અને એની ઉપર દાવા ઠોકી દેવામાં આવે છે। ગમે ત્યાં કોઈ પણ હેરિટેજ પ્રોપર્ટી હોય, ધર્મની પ્રોપર્ટી હોય, એની ઉપર પણ દાવા નાખી દે છે। તો અમારી માંગ છે કે આ એક કલમ જે છે વક્ફ બોર્ડ કાનૂન એ નાબૂદ થાય અને ગુજરાતની અંદરથી આનું નાબૂદ કરવામાં આવે, નહીં તો આ વાર આવનારા સમયમાં અમારી માંગ પૂરી નહીં થાય તો આના ઉપર અમે આંદોલન છેડીએ।